સામાન્ય વ્યક્તિને મળે છે કે નહીં મળી જાય તૂટી જાય બે હાથ જોડીને પેલો આપઘાત કરી લે કે મારે ન્યાય નથી જોઈતો યા પેલાને કોઈ વિટનેસ ને મારી નાખે જી એટલે સવાલ એ થાય છે કે સામાન્ય વ્યક્તિને પૂરતો ન્યાય નથી જ મળતો ભલે કોર્ટના દરવાજે પણ જતો પણ નથી મળતો એ ન્યાય હકીકત છે અને અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગર થી છે વિષ્ણુભાઈ જી વિષ્ણુભાઈ આપ શું કહેવા ઈચ્છો છો હા બેન હું એમ કહેવા માંગુ છું કે હેલો જી જી બોલો આપણે ન્યાયની અપેક્ષા ક્યાંથી રાખવાની રહેશે હવે તો સરકાર પોતે જ ન્યાયાધીશો ની નિમણૂક કરવાની જી બરાબર એટલે ન્યાય નો પ્રશ્ન જ નહીં રહે સરકાર હવે ન્યાયતંત્ર એમની સરકાર નું વહીવટી તંત્ર કારોબારી એમની અને ધારાસભા એમની જી ચૌહાણ એમની વાત મહદ અંશે સાચી છે એમાં ડિસએગ્રી થવા એવું નથી પણ સાથે સાથે કોઈ પણ નાનામાં નાનો જજ હોય તમને જો યાદ હોય તો ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે ખોટું કર્યું છે પોતાના સ્ટેનોની જે સર્વિસ પોલિટિકલ કામ માટે લીધી છે પાર્ટીના કામ માટે લીધી છે એ એક નાનામાં નાના જજે આપણા ઇન્ડિયામાં કહેલું છે એ જ રીતે એવા ઘણા બધા કિસ્સા છે કે આંધ્રમાં એક વખતે એક આખી મિનિસ્ટ્રીને બરખાસ્ત કરી દેવામાં આવેલી તો જ્યુડિશિયરી દે રિસ્ટોર્ડ ઇટ કે આ જે બરખાસ્ત કરવામાં આવી છે ખોટી રીતે બરખાસ્ત કરવામાં આવી છે એટલે ન્યાય નથી જ મળતો સલમાન ખાનનો અવારનવાર રુઝાનબેન દાખલો આપે છે પણ એની સાથે સાથે એની સાથે એક મિનિટ મારી વાત સાંભળી લો એની સાથે સાથે આપણી સામે સંજય દત્તનો પણ દાખલો છે રાજર લાગે છે કે રમેશભાઈ નો સંપર્ક તૂટી ગયો છે આપણે ચર્ચા પર ફરી આવી અને હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ જે રીતે મુદ્દો ભટકી રહ્યો છે વાત થઈ રહી છે અત્યારે તો જે રીતે ગાંધીનગરમાં ઘટના બની છે અને પોલીસ પર ક્યાંક ને ક્યાંક દબાણ છે હરી ફરીને વાત અંતે ન્યાયતંત્ર ચેક્સ એન્ડ બેલેન્સીસ છે બીજા ચેક્સ એન્ડ બેલેન્સીસમાં ધે કેન ગો એન્ડ ધે કેન રિપ્રેઝેન્ટ ટુ ધી સીએમ અથવા હોમ મિનિસ્ટર એમને પણ રિપ્રેઝેન્ટ એ કરી શકે છે અને ન્યાયતંત્ર પાસેથી એ ફરિયાદ ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઈ કરે એમ પણ માગી શકાય છે અને ન્યાયતંત્રને અને ન્યાયતંત્રે સીબીઆઈને તપાસો સોંપી એવા ઘણા બધા દાખલાઓ છે જી રુઝાન આપની પાસે બસ મને તો કઈ કહેવું નથી સાહેબ એ તો પરફેક્ટ આઈપીએસ સાહેબ છે એટલે મોટી મોટી વાત કરી દીધી કે ધીઝ આર ઓલ ધ ઓપ્શન્સ અવેલેબલ સાહેબ આ એક સામાન્ય માણસ સીએમ ને મળે સીબીઆઈ આખો પેલો બેંગ્લોર નો પેલો આઈએએસ કોઈને પેલો કઈક સુસાઇડ કેસ હતો એ સીબીઆઈ પર ના ગયો અને પછી કેટલું ઝઘડા પછી સેન્ટરે કીધું ત્યારે સીબીઆઈ કયો ગયો ત્યારે સાહેબ તમે આવા 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 એ લોકો મળતા છૂટકૂટ પહેવાય છૂટકૂટ છૂટપૂટ લૂકવાય એ લોકો સીબીઆઈ સુધી જશે સાહેબ એટલે લેટ અસ નોટ બીટ અરાઉન્ડ ધ બુશ આપણે બીટિંગ અરાઉન્ડ આપની વાત પ્રસ્તુત કરી શકો છો હા બેન મારે એમ કેવું છે કે પરસોત્તમભાઈ સોલંકી નો ભાવનગર ના ડોન કહેવામાં આવે છે એટલે એમનો દીકરો પરાક્રમ કરે એમાં તો કઈ નવી ન હોય અને પાછું ભાજપ ને મોટું પીઠબળ હોય પણ આ એક પ્રશ્ન છે એવું નથી અમારા પાટણ ની અંદર ઉત્તર ગુજરાતમાં તમે જો રજનીભાઈ ગૃહમંત્રી છે એમની મતદાન વિધાનસભાની બાજુમાં મારું પાટણ વિધાનસભા બેઠક છે આજે અમારા પાટણમાં તમે દેખો તો દારૂ થી માંડી અને જુગાર ની બધીઓ અમારા આજુબાજુ વિસ્તારમાં પોલીસ સ્ટેશન થી તમે બેન તપાસ કરો 100 મીટર ના હાથમાં તમે દારૂના અડ્ડા તમને જોવા મળે આજની તારીખમાં કોઈ પોલીસ કોઈ કાર્યવાહી અહીંયા કરતી નથી એવી રીતે ગાંધીનગરની પોલીસ અને એમ લાગે કે સુજલ અપરાધ સુજલે કરે છે તો પછી આ પરસોત્તમ સોલંકીના છોકરાએ એમને માર માર્યો છે પોલીસની કાર્યવાહી એ રીતની ચાલી રહી છે કે એની પાછળ કોઈ ભાજપના કોઈ મોટા નેતાઓનું કોઈ મોટો હાથ હોય એવું લાગી રહ્યું છે જી હિમાંશુભાઈ ચોક્કસ એમની વાત સાથે હું તો સંમત જ હોઉં
સુજાનબેન હમણાં એમ કહી દેશે કે તમે કોંગ્રેસ તો આજ કહેવાના છો, અમારી કોઈ પણ રજૂઆત ને તમે કોંગ્રેસ ભાજપમાં નાખી દો છો, પોલિટિકલ નાખો છો, કારણ કે એ રીતે અમારો આમ જનતાનો તમે લોકો તમાશો બનાવો છો, જે સત્ય છે પૂછી લો અત્યારે. આપણે સુજાનબેન ને કોઈ વધારે જવાબ સારો ના, એટલે જવાબ વધારે સારો માં તો એક મિનિટ, મને એટલું ખબર છે કે જયારે આપણા સીએમ નવા સીએમ મેડમ આયા ત્યારથી એ કહી રહ્યા છે કે આ દારૂ ના અડ્ડાઓ બંધ કરાવો અને એના માટે સ્ટ્રિક્ટ સ્ટેપ્સો લેવાઈ રહ્યા છે, કેટલા સ્ટ્રિક્ટ હજી એટલું બધું પ્રૂવ નથી થયું એ વાત સાચી છે, કારણ કે એમાં કોઈ હદ સુધી એવું એક ફેક્ટ છે કે જે પોલીસ વાળાઓ માટે જે આ જે સ્ટેપ્સ લેવાના છે પણ એમાં એટલું બધું પેસી ગયું છે આ દારૂનું કે હવે એ લોકો ધીરે ધીરે આની ક્લીનલીનેસ કરી રહ્યા છે. એટલે તમારી વાત જે કોલર ભાઈએ કહ્યું હી ઇઝ 100% રાઈટ કે આવી રીતે ચાલી રહ્યું છે અને ઘણી વાર આ પ્રેસ મીડિયા વાળા બી એને બતાવી દર્શાવીને શું કહેવાય સ્ટેપ્સ લેવડાવે છે, એટલે આ તો એક પ્રોસેસ છે જે કરવી જ પડશે અને ફોન લાઈન પર નથી. રવિજી રવિભાઈ જોડાઈ ગયા છે અમરેલી થી. જી રવિભાઈ, વાત કરી કે સુપોર્ટ માધ્યમ છે આપણે ન્યાય મેળવવા માટેનું, પણ સામાન્ય માણસે મેડમ એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ની ફીસ ભરી શકે ખરો? જી જી, કઈ રીતે પોતાનો ન્યાય મેળવી શકે? એમાં એવું છે કે જો તમારી પરિસ્થિતિ સારી ન હોય તો તમે હાઈકોર્ટમાં જ અરજી કરી શકો છો, એમાં લીગલ સેલ હોય છે જે તમને વકીલ પ્રોવાઈડ કરી શકે છે. પચીસ કે લાઈન માં ઉભા રાખ્યા, 25-30 દિવસ પછી બોલાયા, અમે ગયા તો અમારી પાસે કશું ખાસ સાંભળ્યું નહીં, આમ આમ તેમ તેમ કહી દીધું અને આમ આમ થાય તેમ થાય આમ ના થાય આમ તેમ ના થાય કહી દીધું, બરોબર સાંભળી ના લીધું અને અમને એમાં અમારે તો જઈને તમને સેટિસ્ફેક્શન ના મળ્યું. એટલે સાહેબ આ તો મારી પાસે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ છે, પ્રેક્ટિકલ, એટલે આપણે આમાં ના પડી અત્યારે તો સાચું ના થાય. ભાઈ બિચારા જઈને લાંબા થઈ જશે. નહીં સુજાનબેન, તમારી વાત સાચી છે 100%. મારી તો સાચી મને ખબર છે, ટીવી પર બોલવાની હિંમત કરું ના તો ના બોલું. અલ્ટિમેટલી જે પણ વકીલો છે, જજ છે, પોલીસ છે, ધી આર કમિંગ ફ્રોમ ધી સોસાયટી ઓનલી. એટલે આપણો સમાજ જે છે એનું કેવું ને, પ્રજા વ્યથા પ્રજા શું કહ્યું, યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા, એટલે આપણે જે બધા છે સમાજમાંથી જ આવીએ છીએ. વી શુડ ઓલ વર્ક ટુગેધર ઇન્ક્લુડિંગ ટીવી ચેનલ્સ. જોહણજી, સવાલ એ થાય છે કે અત્યારે તો આપ રિટાયર્ડ છો, પરંતુ જ્યારે આપ કામ કરતા હતા, જ્યારે આપ એક પદ ઉપર હતા, ત્યારે આપની સામે પણ આવા જ પ્રશ્નો ઉભા થતા અને ત્યારે આપને ડિસિઝન લેવામાં શું પ્રોબ્લેમ્સ આવતા હતા? આપ સાચું ડિસિઝન લઈ શકતા હતા? મોટે ભાગે યસ, સાચું ડિસિઝન એમાં લઈ શકતું. અને બીજા કેસીસમાં શું? બીજા કેસીસમાં તમારી ટ્રાન્સફર અને માત્ર ટ્રાન્સફર નહીં, તમારી સામે ઇન્કવાયરી અને હવે સાહેબ સરસ સરસ બોલીએ અને અને એ માત્ર પોલીસ ખાતામાં જ છે એવું નથી, એ દરેકે દરેક ખાતામાં છે અને ગુજરાત સ્ટેટના ખાતાઓમાં છે એવું જ નથી, દરેક સ્ટેટમાં છે. સોસાયટીએ પોતે સમાજે પોતે જાગૃત થવું જોઈએ, સમાજે પોતે આંદોલન કરવું જોઈએ. આજે ભાવનગર હા તો એ જ હું કહેવા માંગુ છું, ત્યાં જ આવું છું. હમણાં એક પ્રશ્ન કરતા એવો પ્રશ્ન કર્યો અને આપણને જણાવ્યું કે ભાઈ પરસોત્તમ સોલંકી એ ભાવનગરના ડોન ગણાય છે. હું એમાં ઉમેરો કરવા માંગુ છું કે પરસોત્તમ સોલંકી એ અંધેરીના પણ ડોન ગણાય છે, પણ છતાં એમને ભાવનગરની જ પ્રજા ચૂંટીને મને લાગે છે કે ભાવનગરથી એ સળંગ 3-4-5 ટર્મ થી ચૂંટાઈને આવે છે. જી, અમારી સાથે કચ્છ થી જોડાઈ ગયા છે કોલર, તેમને પૂછે સવાલ. જી હેલો. જી જી, આપ શું કહેવા ઈચ્છો છો? હા જી નમસ્કાર. જી નવીનભાઈ, હા મારો સવાલ છે ચૌહાણ સાહેબ ને, એ ખુદ આઈપીએસ અધિકારી છે, એટલે હવે આપડે સિંગલ હાઉસ થઈને આપડે ગુજરાત પોલીસ ક્યારે કામ કરી શકશે મુક્ત રીતે?
જેથી મધ્ય વર્ગ ને નાના વર્ગ ને મળી શકે. આમાં જનરલી સામાન્ય રીતે એવું હોય છે કે પોલીસ પોતાના સત્તા પ્રમાણે પોતાના કાયદા પ્રમાણે કામ કરતી હોય છે જનરલી, પણ પછી જ્યારે એક્સટ્રેનિયસ ફોર્સિસ જે બહારના તત્વો જ્યારે અંદર આવે, એ બહારના તત્વો એટલે પૈસો, લાગવગ, રાજકીય દબાણ, સામાજિક દબાણ અને દરેક પ્રકારના બીજા દબાણો, ત્યારે એ પછી જે એનો જે સીધો રસ્તો જે હોય છે, ન્યાયનો રસ્તો હોય છે કે કાયદેસરનો રસ્તો હોય છે, એ રસ્તાથી એ ફંટાઈ જાય છે. અને એ ફંટાય નહીં એના માટે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. આજે એક સિમ્પલ જ દાખલો, જે હરિયાણાના એક આઈએએસ ઓફિસરનો જે હતો, એ આઈએએસ ઓફિસરની અવારનવાર બદલી થાય છે એવું ત્યાંનો એ વખતનો વિરોધ પક્ષ ભાજપ બહુ હોવા કરતો હતો. અને હવે જોગાનું જોગ ત્યાં ભાજપની જ સરકાર આવી, તો પણ એ સરકારે આવતા જ એ જ આઈએએસ ઓફિસરને ફરી પાછો ત્યાં 4-6 મહિનામાં ત્યાંથી ટ્રાન્સફર કરી નાખી. જી, જે પણ અધિકારી હોય છે, જે પગલાં લે છે, મુક્ત રીતે કામ કરે છે, તટસ્થ કામ કરે છે, તેની સામે જ પગલાં લેવાય છે. આ જ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા જાણીશું, પરંતુ હાલ સમય છે એક બ્રેક.